નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પરંપરાગત રીતે ભરાતો કવાંટનો ગીરનો મેળો ગઈકાલે યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્રણ રાજ્યની સરહદ ઉપર આવેલા કવાંટનગરની અંદર હોળી પછી દર વર્ષે ગીરનો મેળો ભરાતો હોય છે, જે ભારતભરમાં ખૂબ જ વિખ્યાત અને પ્રખ્યાત છે. આ વર્ષે ભરાયેલા કવાંટના ગીરના મેળાની અંદર માનવ મહેરામણ કીડિયારાની જેમ ઉમટી પડ્યું હતું. કવાંટના મેળાની અંદર આદિવાસી ભાઈઓ બહેનો પોતાની અલગ અલગ ટુકડીઓ ઘેરૈયાઓની વેશભૂષામાં બનાવી અને અલગ અલગ ટુકડીમાં ઘૂમતા હોય છે અને નાચતા અને કૂદતા પરંપરાગત રીતે વાદ્યો સાથે નજરે પડે છે અને એનું એક અનોખું આકર્ષણ જોવા મળે છે. આ મેળાની અંદર ગુજરાત સહિત ભારતભરમાંથી ઘણા બધા લોકો આ મેળો માણવા માટે ખાસ આવતા હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મેળાની અંદર કીડિયારાની જેમ માનવ મહેરામણ ઉમટેલો આપણને જોવા મળે છે. કવાંટની ગલીઓમાં જ્યાં જુઓ ત્યાં બસ માણસ માણસ અને માણસ જોવા મળી રહ્યું છે. મોટા મોટા ઢોલ સહિત, વાજિંત્રો સહિત, શરણાઈઓ અને વાંસળી પીહા સાથે આદિવાસી યુવક અને યુવતીઓ એક જ કલરના અને એક જ સરખા રંગના પહેરવેશ સાથે પોતાની અલગ અલગ ટુકડીઓ બનાવી અને આ ગીરના મેળાની મજા માણવા માટે આવતા હોય છે. તેમાં પણ ગીરૈયાઓની પોતાની અલગ અલગ ગામની અલગ અલગ ટુકડીઓ એક અનોખું આકર્ષણ જગાવતા હોય છે. આપણે જેમ આ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છે તે પ્રમાણે કમર ઉપર ઘૂઘરા બાંધી માથા ઉપર જાત જાતના ચિત્ર વિચિત્ર પહેરવેશ બનાવી અને એક જ કલરના અને એક જ ભાતના પહેરવેશ સાથે આ યુવકો અને યુવતીઓની ઘેરૈયાઓની ટોળી પોતાના ચહેરા ઉપર વિવિધ જાતના કલરોના વેશભૂષા બનાવી અને આ મેળાની અંદર આકર્ષણ જમાવતા હોય છે. સાથે સાથે આ યુવકો પોતાના જે પરંપરાગત જે વાદ્યો છે, ઢોલ પીહા વગેરેથી પોતાની ટુકડી બનાવી અને અલગ અલગ ટુકડીની અંદર પોતે નાચતા અને કૂદતા આ મેળાની મજા પણ માણતા હોય છે. ગીરનો મેળો એટલો બધો વિખ્યાત અને પ્રખ્યાત છે કે અહીંયા ભારતની સાથે સાથે વિદેશમાંથી પણ પર્યટકો આ મેળાની ખાસ મુલાકાત લેતા હોય છે અને ખૂબ જ આનંદ માણતા નજરે પડે છે.